પ્રકરણ 5 એસિડ બેઝ અને ક્ષાર પ્રકરણ 5 એસિડ બેઝ અને ક્ષાર આ પ્રકરણમાં આપણે અરહેનિયસનો એસિડ અને બેઝનો સિદ્ધાંત એસિડ અને બેઝની સાંદ્રતા દ્રાવણનો પીએચ એસિડ અને બેઝનો પીએચ અને ક્ષાર વિશેની માહિતી લઈશું સૌપ્રથમ આપણે લીંબુ આમલી ખાવાના સોડા વગેરે અહીંયા જે આપણને દ્રાવણ કે પદાર્થ આપેલા છે તેનું આપણે લિટમસની મદદથી 3 વિભાગમાં વર્ગીકરણ કરવું હોય તો એ કઈ રીતે થઈ શકે હવે પ્રકરણનું નામ જ એસિડ બેઝ અને ક્ષાર છે તે દર્શાવે છે કે એસિડ અને બેઝ અને ક્ષાર આ 3 વિભાગમાં જો આપણે વર્ગીકરણ કરવું હોય તો જે પદાર્થ સ્વાદમાં ખટ્ટા હોય તે એસિડ હોય છે અને સ્વાદમાં તુરા હોય તે બેઝ હોય છે આ થયું સ્વાદ અનુસાર વર્ગીકરણ બીજી પદ્ધતિ છે લિટમસ પત્રની મદદ વડે આપેલા જે કોઈ પણ ખાદ્ય પદાર્થના દ્રાવણમાં જો આપણે લિટમસ પત્ર રાખીએ તો લાલ લિટમસ પત્ર એસિડમાં લાલ જ રહે છે જ્યારે ભૂરું લિટમસ પત્ર લાલ બને છે બરાબર એવી જ રીતે ભૂરા રંગનું લિટમસ પત્ર બેઝમાં ભૂરું જ રહે છે પરંતુ એસિડમાં લાલ રહે છે તો આ રંગને આધારે આપણે લિટમસ પત્ર દ્વારા આ પદાર્થને વર્ગીકૃત કરી શકીએ છીએ કેટલાક સંયોજનોના અણુમાં એચ પ્લસ તે બેઝિક મૂલક છે આ બધા જ એસિડ છે તો કેટલાક સંયોજનોના અણુમાં ઓએચ માઇનસ એ એસિડ ધર્મી મૂલક છે આ બધા સંયોજનો બેઝ છે જેના બેઝ ધર્મી મૂલક એચ પ્લસ કરતાં જુદા અને એસિડ ધર્મી મૂલક ઓએચ માઇનસ કરતાં જુદા હોય એવા આયનિક સંયોજનોને આપણે ક્ષાર કહીએ છીએ આયનિક સંયોજનો આયનિક સંયોજનના અણુમાં બે ઘટક હોય છે એક કેટાયન એટલે કે ધન આયન જે બેઝ ધર્મી મૂલક હોય છે અને બીજું એનાયન એટલે કે ઋણ આયન જે હકીકતમાં એસિડ ધર્મી મૂલક છે આ આયન ઉપર વિરુદ્ધ વિદ્યુતભાર હોવાથી તેમના આકર્ષણ બળ કાર્યરત હોય છે અને એને જ આયનિક બંધ કહેવાય છે કેટાયન પરના એક ધનભાર અને એનાયન પરના એક ઋણભાર વચ્ચે આકર્ષણ બળ એટલે જ આયનિક બંધ અને આ આયનિક બંધ દ્વારા ક્ષાર ઉત્પન્ન થાય છે ઉદાહરણ તરીકે અહીં આપણે જોઈએ સોડિયમ સોડિયમનું ઇલેક્ટ્રોન સ્વરૂપ પણ 2-8-1 છે તો તે બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન આપી દેશે એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવશે માઇનસ ઈ કરતાં તેનું ઇલેક્ટ્રોન સ્વરૂપ પણ 2-8 થશે એટલે કે સોડિયમનો ધન આયન તૈયાર થાય છે આ બેઝ ધર્મી મૂલક છે બીજું આપણે જોઈએ ક્લોરિનનું ઇલેક્ટ્રોન સ્વરૂપ પણ 2-8-7 છે આ એક ઇલેક્ટ્રોન લે છે એટલે પ્લસ ઇલેક્ટ્રોન લઈને તે ક્લોરિન આયન તૈયાર કરે છે 2-8-8 ઇલેક્ટ્રોન સ્વરૂપ પણ હવે તેનું પૂર્ણ થાય છે તો આ 2-8 સોડિયમ આયન અને ક્લોરિન માઇનસ જે કે ઋણ આયન છે એટલે કે એસિડ ધર્મી મૂલક છે આ બંને પાસ પાસે આવશે અને આકર્ષણ બળને કારણે તેઓ સોડિયમ અને ક્લોરિનનો આવો એક આયનિક બંધ તૈયાર કરે છે આયનિક બંધ એટલે શું જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી ન હોય એટલે કે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન આપવામાં અથવા તો લેવામાં આવે તેના દ્વારા જે બંધ તૈયાર થાય તેને આપણે આયનિક બંધ કહીએ છીએ તો અહીં સોડિયમ પોતાનો સંપૂર્ણ ઇલેક્ટ્રોન આપી દેશે ક્લોરિન એ પૂર્ણ ઇલેક્ટ્રોન લેશે અને આયનિક બંધ વડે જે પદાર્થ તૈયાર થાય તેને આપણે ક્ષાર કહીએ છીએ આ ક્ષારનું નામ સોડિયમ ક્લોરાઇડ છે બરાબર એવી જ રીતે એક મેગ્નેશિયમનો પરમાણુ અને 2 ક્લોરિનના પરમાણુ પાસ પાસે આવીને જે અહીં ક્ષાર તૈયાર કરે છે તેનું નામ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 આવા અનેક ક્ષાર કુદરતમાં અસ્તિત્વમાં છે હજુ આપણે એક આવો ક્ષાર લઈએ ઉદાહરણ તરીકે કોપર 2+ એટલે કે 2 ઇલેક્ટ્રોન તે આપે છે અને સલ્ફેટ 2- આ બંને પાસ પાસે આવશે અને કોપર સલ્ફેટ નામનો ક્ષાર તૈયાર કરે છે એનો અર્થ એ કે અહીં Cu2+ એટલે કે ધનભારિત કેટાયન જે બેઝ ધર્મી મૂલક છે અને સલ્ફેટ ઋણ આયન એટલે કે અનાયન જે એસિડ ધર્મી મૂલક છે આ બેઝ ધર્મી અને એસિડ ધર્મી મૂલકની વચ્ચે આકર્ષણ બળ તૈયાર થાય છે અને આયનિક બંધ વડે કોપર સલ્ફેટનો એક અણુ તૈયાર થાય છે
આ ક્ષાર હોય છે. જ્યારે આયનિક સંયોજન પાણીમાં ઓગળે ત્યારે તેનું જલીય દ્રાવણ તૈયાર થાય છે. સ્થાયી સ્વરૂપમાં હોય તેવા આયનિક સંયોજનમાં વિરુદ્ધ ભારિત આયન એકમેકને ચોંટેલા હોય છે. એકાદું આયનિક સંયોજન પાણીમાં જ્યારે ઓગળવાની શરૂઆત થાય ત્યારે પાણીના અણુ આ સંયોજનોના આયનોની વચ્ચેની જગ્યામાં દાખલ થાય છે અને તેથી તેઓને એકબીજાથી દૂર કરે છે. એટલે કે જલીય દ્રાવણ બનતી વખતે આયનિક સંયોજનોનું વિયોગીકરણ એટલે કે છૂટા પડવું થાય છે. ઉદાહરણ તરીકે આકૃતિ 5.2, અહીં આપણે જોઈએ આકૃતિ 5.2ની અંદર આ ફક્ત પાણી છે. આ પાણીની અંદર જ્યારે આપણે આ મીઠું જે આયનિક બંધ વડે જોડાયેલું છે, આયનિક સંયોજન છે, તેને જ્યારે આપણે આ પાણીમાં ઓગાળીએ તો પાણીના અણુઓની વચ્ચે જે જગ્યા હોય છે એ જગ્યાની અંદર આ મીઠાના જે કણ છે એ સોડિયમ પ્લસ અને ક્લોરિન માઇનસ એટલે કે આયન સ્વરૂપે પોતાની જગ્યા અહીં દાખલ કરે છે. તો મીઠું NaCl નું Na+ અને Cl- માં છૂટા પડવાની ક્રિયાને જ આપણે વિયોગીકરણ કહીએ છીએ. એટલે કે ઘનરૂપ સોડિયમ ક્લોરાઇડ જે છે તે હવે પ્રવાહી અવસ્થા ધારણ કરે છે, કારણ કે પાણીની અંદર આપણને એક પણ ઘન કણ દેખાતા નથી. તેથી આપણે કહીએ કે AQ એટલે કે એક્વિયસ આયન જે છે તે અહીં પ્રવાહી સ્વરૂપે હાજર છે. તે જે 5.2માં માહિતી લીધી તેને આધારે જ અર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝનો સિદ્ધાંત આપ્યો, અથવા તો એસિડ અને બેઝની વ્યાખ્યા નક્કી કરી. તો એમના કહ્યા મુજબ એસિડ એટલે કે એવો પદાર્થ જે પાણીમાં ઓગળતા H+ એટલે કે હાઇડ્રોજન આયન કે કેટાયન તૈયાર કરે. તો જે દ્રાવણનું પાણીમાં ઓગાળતા કે વિયોગીકરણ થતાં H+ આયન તૈયાર થાય તે બધા જ દ્રાવણ એસિડિક ગુણધર્મ ધરાવે છે, એટલે કે લિટમસ પત્રને લાલ બનાવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરાઇડ વાયુ પાણીમાં ઓગળે તો H+ અને Cl- તૈયાર કરે છે. બરાબર એવી જ રીતે H2SO4 પ્રવાહી અવસ્થામાં જે મળી આવે છે એ સલ્ફ્યુરિક એસિડ પાણીની અંદર ઓગાળતા H+ અને HSO4 તૈયાર કરે છે. હજુ આ HSO4 જે છે એનું વિયોગીકરણ એટલે કે છૂટું પડશે અને બીજો એક H+ અને સલ્ફેટ 2- છૂટું કરે છે. બેઝ એટલે શું? બેઝ એટલે એવો પદાર્થ જે પાણીમાં ઓગાળતા OH- એનાયન તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે NaOH. NaOHને પાણીમાં વિયોગીકરણ થતાં Na+ અને OH- પ્રવાહી સ્વરૂપમાં તૈયાર થાય છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 જે છે તે કેલ્શિયમ 2+ અને OH- આયન છૂટા પાડે છે. તો એસિડ અને બેઝ તેમજ આલ્કલી, એસિડ અને બેઝના જલી દ્રાવણમાં તેમનું વિયોગીકરણ કેટલા પ્રમાણમાં થાય છે તે અનુસાર તેમનું વર્ગીકરણ તીવ્ર અને સૌમ્ય આ બે પ્રકારમાં થાય છે. તીવ્ર એસિડ કે જે પાણીમાં ઓગળે ત્યારે તેમનું વિયોગીકરણ લગભગ પૂર્ણ થાય છે, એટલે કે બધા જ H+ આયન જે છે તે છૂટા પડે છે. ઉદાહરણ તરીકે HCl, HBr, H2SO4 આ પાણીમાં ઓગળતા જ તરત જ તેમાંથી H+ આયન છૂટા પડે છે. સૌમ્ય એસિડ પાણીમાં ઓગળે ત્યારે તેનું વિયોગીકરણ પૂર્ણપણે ન થતાં અમુક તેના જલીય દ્રાવણમાં H+ જે છે તેના મૂલક ઓછા હોય છે. ઉદાહરણ તરીકે CH3COOH એટલે એસિટિક એસિડ. અહીંયા આપણે જોઈએ તો CH3 એક તૈયાર થશે અને COOH અલગથી તૈયાર થશે, તેમજ કાર્બન ડાયોક્સાઇડ વડે તૈયાર થતું કાર્બોનિક એસિડ. તીવ્ર બેઝ પાણીમાં ઓગળે ત્યારે તેમનું વિયોગીકરણ લગભગ પૂર્ણ થાય છે, એટલે કે બધા જ OH- આયન છૂટા પડે છે. ઉદાહરણ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે. સૌમ્ય બેઝ જ્યારે પાણીમાં ઓગળે ત્યારે તેનું વિયોગીકરણ પૂર્ણ ન થતાં ઓછા પ્રમાણમાં OH- તૈયાર થાય છે. અહીં બેઝ ધર્મી મૂલકની સાથે વિયોગીકરણ ન થયેલા બેઝના અણુ મોટા પ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે અમોનિયા, NH3. આલ્કલી, જે બેઝ પાણીમાં મોટા પ્રમાણમાં ઓગળતા હોય તેમને આપણે આલ્કલીય કહીએ છીએ. ઉદાહરણ તરીકે NaOH, KOH, NH3 વગેરે. આ પૈકી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ તીવ્ર બેઝ છે. એસિડ અને બેઝના ગુણધર્મો,
એસિડના એક અણુમાંથી વિયોગીકરણ દ્વારા જેટલા એચ પ્લસ આયન મળી શકે તે સંખ્યા એટલે જ તે એસિડનો બેઝ ગુણધર્મ કહેવાય છે. તો બેઝનો એસિડ ગુણધર્મ એટલે કે બેઝના એક અણુમાંથી વિયોગીકરણ કરેલા ઓએચ માઇનસને આયન મળી શકે તે સંખ્યા એટલે જ બેઝનો એસિડ ગુણધર્મ કહેવાય છે. એસિડનો બેઝ ગુણધર્મ અને બેઝનો એસિડ ગુણધર્મ એ જે તે પદાર્થના દ્રાવણમાંથી તૈયાર થયેલા એચ પ્લસ અને ઓએચ માઇનસની સંખ્યા ઉપર આધાર રાખે છે. દ્રાવણમાં મળતા એચ પ્લસ અને ઓએચ માઇનસની સંખ્યાને આધારે જ આપણે જે તે દ્રાવણની સાંદ્રતા વ્યક્ત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે એક લીટર દ્રાવણમાં ઓગળેલું દ્રાવ્યનું ગ્રામમાં વજન અને બીજા એક લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યનું મોલમાં વ્યક્ત કરેલી રાશિ, તેને જ આપણે દ્રાવણની અણુતા અથવા તો મોલારિટી કહીએ છીએ. એકાદા દ્રવ્યની અણુતા બતાવવા માટે તેનું અણુસૂત્ર કૌંસમાં લખાય છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડનું એક મોલ પ્રતિ લીટર, એનો અર્થ એ કે આપેલા દ્રાવણની અણુતા એક મોલ છે તેમ આપણે કહીએ છીએ. આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ તે જાણવા માટે આપણે દ્રાવણની પીએચનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. દ્રાવણના પીએચને આધારે આપણે તેનું એસિડ અને બેઝમાં વર્ગીકરણ કરવા માટે તે દ્રાવણમાં રહેલો એચ પ્લસ અને ઓએચ માઇનસ આ આયન મહત્વનો ભાગ ભજવે છે. જો એચ પ્લસ આયનની સંખ્યા વધારે હશે તો પીએચ પત્ર જે છે તે આપણને 1-6 સુધીનો જે અહીં ક્રમવાર રંગ છે તે દર્શાવે છે, એટલે કે લાલ, ગુલાબી, ઓરેન્જ કલર જેવો તેનો રંગ થતો જાય છે. જો એની અંદર એચ પ્લસ અને ઓએચ માઇનસની સંખ્યા એટલે કે પાણી શુદ્ધ હશે તો તે આપણને લીલો રંગ દર્શાવે છે, એટલે કે એ તટસ્થ છે. અને જો ભૂરા રંગ તરફ જો એ પીએચ પત્રનો રંગ ઢળતો જાય એનો અર્થ એ કે આપેલા દ્રાવણમાં ઓએચ માઇનસની સંખ્યા વધુ છે, એટલે કે જે તે દ્રાવણ બેઝ ગુણધર્મ ધરાવે છે. તો પાણીની અંદર જે તે ક્ષારનું વિયોગીકરણ થતાં પીએચ પત્ર તેની અંદર આપણે મૂકીએ તો પીએચ પત્રમાં ઉત્પન્ન થતા રંગ દ્વારા આપણે એની એસિડ બેઝમાં આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. બીજું વૈશ્વિક સૂચક છે આ એસિડ અને બેઝનું કરવા માટે. વૈશ્વિક સૂચક જે દ્રાવણ છે એને આપણે આપેલા દ્રાવણમાં ઉમેરીએ તો જો એ દ્રાવણનો રંગ લાલથી લઈને લાલ, ગુલાબીથી લઈને ઓરેન્જથી પીળા સુધી જાય તેનો અર્થ એ કે તે દ્રાવણ જે છે તે એસિડિક ગુણધર્મ છે. લીલો રંગ અહીં જે બતાવી રહ્યો છે, પીળાશ પડતો લીલો, એ તટસ્થ રંગ બતાવે છે, એનો અર્થ એ કે આપેલું દ્રાવણ જે છે તે તટસ્થ છે. અને જો આપેલા દ્રાવણનો વૈશ્વિક સૂચકની સાથે રંગ જો ભૂરાશ પડતો અથવા તો જાંબલી તરફ જતો હોય કે કાળો રંગ દર્શાવતો હોય તો એ આપેલું દ્રાવણ બેઝ ગુણધર્મ ધરાવે છે તેમ આપણે કહીએ છીએ. તો વૈશ્વિક સૂચકના રંગમાં ફેરફાર થાય તેમજ પીએચ પત્રના રંગમાં પણ ફેરફાર થાય તેને આધારે આપણે આપેલા દ્રાવણનો પીએચ કેટલો છે, પીએચ મૂલ્ય કેટલો છે તે આપણે શોધી શકીએ છીએ. પીએચ મૂલ્ય જો 1-6 સુધી હોય આ રંગ અનુસાર તો જે તે દ્રાવણ એસિડિક ગુણધર્મ છે. જો પીએચ મૂલ્ય 7 હોય તો તે દ્રાવણ તટસ્થ છે અને 8-14 સુધીનો રંગ દર્શાવતો હોય તો તે દ્રાવણ બેઝિક છે તેમ આપણે કહીએ છીએ. જેટલો દ્રાવણનો રંગ આછો તેટલો જ તેનો એસિડ અને બેઝ ગુણધર્મ ઓછો, એટલે કે જે તે દ્રાવણ આપણને સૌમ્ય જણાય છે. પરંતુ જેટલો ઘેરો લાલ અથવા તો ઘેરો જાંબલી હોય તો એ જે તે દ્રાવણ જે છે તે પ્રબળ એસિડ અથવા તો પ્રબળ બેઝ હોય તેમ આપણને જણાય છે. તિલીભવન. એસિડ અને બેઝને વચ્ચે રાસાયણિક ક્રિયા થતાં પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. આ ક્રિયાને આપણે શિથિલીભવન કહીએ છીએ. અહીં આકૃતિમાં દર્શાવેલ બીકરની અંદર આપણે સમાન સાંદ્રતાવાળા એક એસિડિક દ્રાવણ એટલે કે HCl ઉમેરીએ અને સાથે સાથે તેટલી જ સાંદ્રતાવાળું આપણે બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીએ તો આ H અને આ OHની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને પાણી તૈયાર થાય છે અને આ Cl- અને Na પ્લસની વચ્ચે રાસાયણિક ક્રિયા થઈને સોડિયમ ક્લોરાઇડ તૈયાર થાય છે. આ જે સોડિયમ ક્લોરાઇડ છે તે ઓગળેલી અવસ્થામાં હોવાથી આપણે એને AQ એક્વિયસ બતાવીએ છીએ.
તો અને હવે આ દ્રાવણની અંદર આપણે જો લિટમસ પત્ર નાખીશું તો તેનો રંગ તટસ્થ હોય છે, એટલે કે HClની અંદર જો pH પત્ર આપણને લાલ રંગ બતાવે છે, NaOHમાં pH પત્રનો રંગ આપણને ભૂરો બતાવે છે, પરંતુ બંનેની વચ્ચે રાસાયણિક ક્રિયા આ બીકરની અંદર થતાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય તો એ દ્રાવણમાં જ્યારે આ pH પત્રના રંગમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે કે પીળાશ પડતો લીલો જેનો રંગ છે તે જ રંગ આપણને આ દ્રાવણમાં મળે છે. તો આપણે કહી શકીએ કે જ્યારે પણ એસિડ અને બેઝની વચ્ચે સંપૂર્ણપણે રાસાયણિક ક્રિયા થાય ત્યારે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય, આ ક્રિયાને આપણે શિથિલીભવન કહીએ છીએ.